ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે યુનિટ નંબર 5 એમાં અલાદીન એન્ડ ધ મ્યુઝિકલ લેમ્પ એ આપણે ગઈકાલે અડધો પાઠ પૂરો કર્યો હતો અને આજે જે અધૂરો પાઠ છે ત્યારે આપણે શરૂઆત કરીશું. બોર્ડ ઉપર એના સેન્ટેન્સ લખેલા છે, છતાં પણ જો તમને બરાબર દેખાતું ન હોય તો તમારી ચોપડી કાઢી અને અંદર તમે જોઈ શકો છો. ઓકે, ફ્રોમ ધેન ઓન અલાદીન એન્ડ હિઝ મધર બીકમ રિચ. અહીંયા વાત કરી છે પ્રમાણે કે એના પછીની વાત કરી છે. અલાદીન એન્ડ હિઝ મધર, એની જે માતા જે છે એ કેવા બની ગયા? બીકેમ રિચ, પૈસાદાર બની ગયા. એન્ડ અને હેડ અ પેલેસ, સરસ મજાનું મોટું મહેલ પણ એ લોકોને મળી ગયું. જ્વેલર, ફૂડ, સર્વન્ટ, આપણે જોઈએ છે તો જે રાજા બની જતા હોય તેના જોડે બધું જ વસ્તુ આપણને અવેલેબલ જોવા મળતી હોય છે. તેના જોડે ઘણા બધા રત્ન, ફૂડ, ખોરાક, સર્વન્ટ્સ અને નોકરો પણ વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે. હી મેરીડ, હી એટલે કોણ? અલાદીન. કોની વાત કરી છે? અલાદીન ની વાત કરી છે. મેરી હલીમા, શું નામ આપ્યું છે? હલીમા એવું નામ આપ્યું છે. તેને લગ્ન કર્યાના જોડે. એ કોણ હતું? ધ સુલતાન્સ ડોટર, જે સુલતાન હોય એના દીકરી જેનું નામ હતું હલીમા, એના જોડે એને લગ્ન કર્યા. વન ડે, એક દિવસે ધ સોર્સરસ કેમ ટુ ધ પેલેસ. સોર્સરસ મતલબ જે બધો દુષ્ટ જાદુગર હતો એ ત્યાં જોવા મળ્યો. ડિસગાઈડ એઝ અ બેગર, ધીસ ગાય છુપો વેશ, તમને ખબર ના પડે અને બીજા વેશમાં જે આવતું હોય એને ઓળખવામાં આવે છે. તો એને ખબર ના પડે કે ખરેખર જે દુષ્ટ જાદુગર છે એ જ છે, એવી કોઈ ખબર પડી નહીં અને છુપા વેશની અંદર આવતો હોય છે. એઝ અ પેન્ટર, પેન્ટર મતલબ જે બધું ફેરિયા વાળા હોય એમ પ્રમાણે છુપા વેશમાં એ પોતે ત્યાં જોવા મળે છે. હલીમા ડીડ નોટ નો, હવે હલીમાને ખબર ના પડી કે કોણ છે, એ જાણતી પણ નથી. ધેટ કે ધ ઓલ્ડ લેમ્પ, જે બધો લેમ્પ હતો, ચિરાગ હતો જે જૂનો અને જાણીતો, વોઝ મેજિકલ, જે જાદુઈ જે છે એના જોડે જશે. એન્ડ ગેટ ઇટ ટુ હિમ, એને ખબર ના પડી, એને શું કહી દીધો? આપી દીધો. ખ્યાલ છે બરાબર? ઓકે, તો હવે આ જે છે એટલે સુધી આપ્યું. આગળ આપણે થોડા વધીએ તો ઇમિડિયેટલી તરત જ ધ સોર્સરર ઓર્ડર, હવે દુષ્ટ જે જાદુગર હતો એને હુકમ કર્યો. શું હુકમ કર્યો? ધ જીન ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ. હવે જે જીન હતો એને ઓર્ડર કરવામાં આવે છે અને કહે છે કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ટુ ધ ફાર ઓફ લેન્ડ. જે રાજકુમારી જે છે એ લોકો અને એમનું જે મહેલ જે છે એમાં રહેતા લોકોને શું કહે છે? ફાર ઓફ લેન્ડ, જે પ્રદેશ જે છે આ પ્રદેશથી તમે દૂર દૂર એને તમે લઈ જાઓ એવી વાત કરે છે. વેન, જ્યારે અલાદીન ફોન્ડ આઉટ ધેટ, હવે એને ખબર પડે છે અલાઉદ્દીને કે હિઝ વાઇફ હેડ ડિસએપિયર્ડ, એની પત્ની જે છે એ પત્ની કેવી છે ત્યાં દેખાતી નથી. ડિસએપિયર એટલે અદ્રશ્ય, તો એપિયર એટલે દેખાવ, મતલબ કે ત્યાં જોવા મળતી નથી. એવું કોલી ખબર પડી? અલાઉદ્દીને ખબર પડી. હી કોલ્ડ ધ જીની, હવે એને જો જીની હતો એને બોલાવવામાં આવે છે. ઓફ ધ રિંગ, રિંગ જે છે એના જોડે રિંગ હતી, બધા ખબર છે મિન્ટી અને પહેરી હતી, એ રિંગના દ્વારા એ જીનીને બોલાવવામાં આવે છે. એન્ડ સેડ, અને કહ્યું ટે મી ટુ માય વાઇફ, એટલે શું કહેવામાં આવ્યું કે ભાઈ તું મારી પત્નીને તું લઈ આવ. એટ વન્સ, ફરી એક વાર, કારણ કે પત્ની જે છે એ પત્ની કેવી થઈ છે? ડિસએપિયર થઈ છે. કઈ થઈ છે? ડિસએપિયર, એટલે કે અદ્રશ્ય થઈ ગઈ છે. અને કહેવામાં આવે છે કે મારી પત્નીને તું મને પાછી લાવી આવ.
એટલે એકદમ મોસ્ટલી ઉદ્ઘાટથી એ બોલે છે લો એન્ડ બિહોલ્ડ, મતલબ શું? જુઓ તો ખરા, એવી વાત કરે છે. એવો શબ્દ બોલતા તરત જ અલાદીન વોઝ રીયુનાઇટેડ વિથ હિઝ વાઇફ. રીયુનાઇટેડ, ફરીથી આ બંનેનું શું થાય છે? મિલન થાય છે. તો આ પ્રમાણે જે જીન જે છે એના દ્વારા ફરીથી અલાદીન અને હલીમા બંને શું થાય છે? ફરીથી મિલન આપણને જોવા મળે છે. તો ગઈકાલે ધ્રુવ પાઠ હતો, આજે પણ બે પેરેગ્રાફ લીધા છે, આવતીકાલે એક પેરેગ્રાફ કરીશું એટલે આપણો પાઠ પૂર્ણ થઈ જશે. હવે આ ટોટલ પેરેગ્રાફમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ મને વોટ્સઅપ પણ કરી શકો છો. ગુડ બાય.